साबरमतीની જેલમાં રાષ્ટ્રપતિ આવ્યા. જેલનો તમને કાયદાની ખબર હશે કે રાષ્ટ્રપતિ આવ્યા પછી જેલમાં રહેલો કેદી જે ફરિયાદ કરે ફરિયાદને દૂર કરવાનું કામ રાષ્ટ્રપતિનું છે. પહેલી બેરેકમાં ગયા અને કેદીને પૂછ્યું, કોઈ તકલીફ? યસ સર. શું તકલીફ છે? મચ્છર બહુ કાટે છે. ઓકે, મચ્છર દૂર થઈ જશે, મચ્છરદાની આપી દેજો. આગળ ગયા, બીજા કેદીને પૂછ્યું, તને કોઈ તકલીફ? યસ. ખાવાના કોઈ ઠેકાણા નથી, રસોઈમાં એટલા બધા કાંકરા આવે છે કે મજા જ નથી આવતી. ઓકે, કાલથી એને ગરમા ગરમ રોટલીની વ્યવસ્થા કરી આપજો. નંબર ત્રણ કેદીને પૂછ્યું, તને કોઈ તકલીફ? સુવામાં બહુ તકલીફ છે, ફાટેલી ચાદર છે, સરખું સૂઈ નથી શકતો. મને જો સુવાની વ્યવસ્થા થઈ જાય કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, કાલે એને ડનલોપની ગાદી આપી દેજો. જેલમાં ડનલોપની ગાદી. અને ચોથા નંબરના કેદીની પાસે પહોંચ્યા પછી રાષ્ટ્રપતિ પૂછે છે, કોઈ તકલીફ? યસ. શું તકલીફ છે? રાષ્ટ્રપતિને આગળવાળો જેમ બોલી ગયો ને, મચ્છર ખાવું, કપડાં સૂવું, આવી જ કોઈક તકલીફ હશે. એટલો ઉસ્તાદ કેદી હતો, તમારા જેવો હશે કોક. એણે કીધું, રાષ્ટ્રપતિ, બીજી બધી તકલીફને તો હું સહન કરી શકું એમ છું, આ જેલ છે ને એ જ મોટી તકલીફ છે, આમાંથી મને મુક્ત કરી દો. રાષ્ટ્રપતિ કીધું ઓકે, અને કેદી કાયમ માટે જેલમાંથી મુક્ત થઈ ગયો. તમને પૂછું છું, ચારમાંથી ડાયો કેદી કયો કહેવાય? ઘરે ગયા પછી એનું ઝૂંપડું છે, એને મચ્છર કાટવાના છે. ઘરે ગયા પછી એના ખાવાના ઠેકાણા નથી, ભિખારી છે, રોટલીના પણ ઠેકાણા નથી મળવાના. અને ઘરે ગયા પછી સુવાના ઠેકાણા નથી, ગાદી તો ઘેર ગઈ, અરે સુવા માટે ચાદર પણ નથી મળવાની. વગર ચાદરે સુવું પડશે, વગર રોટલીએ રહેવું પડશે, અને મચ્છરની સાથે જીવવું પડશે. છતાં પણ મચ્છરદાની વાળો, કપડા વાળો, રૂમ વાળો, ગાદલા વાળા કરતા પણ ચડિયાતો કોણ કહેવાય? જેલમાંથી બહાર નીકળી ગયો એ. જેલની અંદર ગમે તેટલી સુવિધા હોવા છતાં જેલ જેલ છે. જેલની બહાર કદાચ ગમે તેટલી તકલીફ હોય ને તો એ ઝૂંપડું પણ એના માટે મહેલ છે. રાષ્ટ્રપતિ આવ્યા પછી મચ્છરની, ખાવા પીવાની કે સુવાની ફરિયાદ ના કરાય. રાષ્ટ્રપતિ આવ્યા પછી તો જેલમાંથી બહાર નીકળી જવાની જ વાત કરાય. અરિયંત પરમાત્માની પાસે ગયા પછી તમારી પ્રાર્થના શું હોઈ શકે? તમારી પ્રાર્થના શું હોઈ શકે? ગયા વર્ષે ભગવાન 50 લાખનો નફો થયો હતો, આ વખતે દેખાતું નથી. ભગવાન કંઈક કરી આપને. આ વખતના બંગલાના કોઈ ઠેકાણા નથી, 2 વર્ષથી બંગલા માટે મહેનત કરું છું, બંગલો નથી મળતો. ભગવાન તારી કૃપા કર અને મારો બંગલો થઈ જાય. કપડા માટે, ગાડી માટે, બંગલા માટે ભગવાનને પ્રાર્થના કરનારા ગાંડા છે કે ડાયા એ પછી કહેજો. પણ એક સાધક એવો હતો ને ભગવાનને, જેને એટલી જ પ્રાર્થના કરી, ભગવાન આ સંસારે મોટી જેલ છે, તું એમાંથી મને મુક્ત કરી દે તો મારે તારી પાસે બીજું કાંઈ જોઈતું જ નથી.